વિદેશ માં વેરણ ચાકરી કરતા કોઈ ચાકર ને પૂછો કે ઘર નો વિજો કેટલો વસવો હોય, બસ એક આજ ની રાત આવતીકાલ સવાર નું શિરામણ રતનપુર વાસુરભાઈ ને ઘેરે, બસ ભલે જેવી તમારી મરજી, જરૂર આવજો, જરૂર જરૂર, લ્યો રામ રામ, જય રામ. ભાગ્ય માં ચાકરી જ મારી હોય એને તો હેત પ્રીત ને હડસેલા મારી ને વાળા ને વેગળા કરવા જ રહ્યા. મારો કંદોરો અંગરખું તારા કડલા અને નવી ઓઢણી, માં ઉતારી નાખા જૂની ઓઢણી અને પહેરી લે આ નવી. એ રામ રામ જસમતભાઈ, આવો તમે શેઠ આવો. વાહ, આજ તો સકન પકવીને જ ઘરેથી આવ્યો તો મનમાં થતું જ તું કે આજનો આટો ફોગટ નહીં જાયો. લ્યો ઉગાડું છું આપણો કે મોઢો મોઢ વ્યાજનો આંકડો કહી દઉં. અતંતન શેઠ, આ ચાર મહિને ચાકરીએ થી આવ્યો છું, એક આજનો દિવસ તો જાળવી લેવો તો ભલા માણસ. ઇલાભાઈ, હું તો ઘણો જાળવી જાઉં પણ આ ચોપડો ઉતાવળ કરે છે. આ મૂળગી રકમ ચૂકવો તો મારે આટા મટે અને વ્યાજ ચૂકવો તો વ્યાજ ની જ વાત કરો ને શેઠ. આ ચાર મહિનાનું ચડતર વ્યાજ 1% લેખે. શેઠ, આંકડા તો તમારા ચોપડા બોલે એ જ હાચા હોય ને. લ્યો ગણી લો અને જમા કરો ખાતામાં. વ્યવહારે તો ખૂંટલ ના ચોપડામાં રીધી સીધી ન રે જસમતભાઈ. ઠીક, લ્યો પાછા ક્યારે જવાના છો અને કેદી પાછા આવવાના છો એટલે ટાણાસર પાછો હાજર થઈ જાઉં. ઠીક, લ્યો હું જાઉં. રામ રામ. જવાનો તો 8 દી પછી છું અને પાછા આવવાનું એ તો હરીને હાથ છે. સોનલ ક્યાં છે? રમતી હશે આડોશી પડોશી ને ત્યાં. રડેલીએ જઈને સાફ તો કરો. ઓહો, સોનલ વગર તમારો કોઈ ગળે નહીં ઉતરે કા? આ દીકરીની જાતને જાજા લાડ ન લડાવાય. નાની નહીં, એક આટલી તો નાની છે, એને લાડ ન લડાવું તો પછી કોને લાડ લડાવું? ઈ મરનારી ની એંધાણી મને જીવનારી ને વસની પડી જશે. કાલ સવારે સાસરે જશે તો લોકો મને મેણા મારશે કે નવી માએ તો દીકરીને કયામાં નથી રાખી. બાપુ બાપુ બાપુ. હા બેટા. હું આપણી શેરીમાં છોડ્યાને ગર્ભવાળાથી ત્યાં નાગજી આવીને કે મને પૂછ્યા વગર કેમ ગરબે રમવા આવી? ના હો ભૂઈ, મેં તો એટલું જ કીધું તું કે ઘરે આવ, તા તો સોનાલે મને ધોલ મારી. ઈ તો જાજા લાડકા ને એટલે ઊભી થા, હવે નાની નથી કે ખોળે બેસીને ખવડાવે. એટલી જા રે ઊભો રે. કાલથી આ નાગજી ભાઈ ઢો ચરાવ મોકલાવો એટલે ઓછા લાડ કરે.
ठीक याद देवड़ा काले तो मेहमान आवाना छे पांच सात जन नी सीनामन नी सगवड़ कर दो एवा ते किया तुम्हारा वाला वाले सरी आवाना छे मारो फेरू बन चश्मत ओ तो डेली दीवा पकटावो ने तोरणो मंडावो भाईबन गोती गोती ने गोत्यो जेने खावा धान न मळे अरे गांडी नाणा तो आज छे ने काल नथी माणस ना गुण ने गळे लगाड़ा हाँ तो काले आवे तारे गळे बधुं भरजो आज तो देवराजे कई मेहमानी करवा आवे छे के शू हमारा भेरूबन आओ भाई आओ आओ मारा देवराज राम 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 जा बेटा राम भलो भलो वासु ने भलो भलो जसमत અને એક થી જાજી ભલાઈ તો બાપ તમારા બે ને ભાઈ બંધુ ને રંગ છે જસમતભાઈ રંગ છે વાસુરભાઈ રંગ છે આજના ડાયરા ને રંગ છે બાપલા રંગ વાહ બારોટજી વાહ ભાઈ બંધુ તો મલકમાં ઘણા જ રહ્યા પણ જસમત વાસુ ની દોસ્તી તો આડો આંખ આમાં તો વાસુર ની મોટપ છે કે નાતો નિભાવે જાય છે બાકી તો ક્યાં આ વાસુર ની માર મેળ્યો અને ક્યાં પડું પડું થતું મારું ખખડી ગયેલું ખોરડું જસમત ખોરડા તો ખખડી જાય પણ તમારી ખાનદાની નો ખજાનો ક્યાં કોઈ કાળે ખૂટે એમ હતો અરે રંગ છે વાસુરભાઈ રંગ છે પાણા ના પ્રસાદ થશે જાતે દાડે જાદરા પણ સારપ કીર્તની શોભા તે દેવાનંદ ડગશે નહીં મોટા મોટા હારો પાણના રાજમહેલ હોય તો પણ એના પાયા એક દી ડગમગી જાય હો પણ તારક કિરત ની શોભા ના ચિત્રમન તો સમય ની ભીતુ સાથે ના અખંડ આલેખન બાપ કે મિત્ર એવા કીજીએ જે ઢાલ સરીખા હોય સુખ મે તો પીછે રહે પણ દુખ મે આગે તારું નામ કેવો તું જોયેલો છે જા ભાઈ જવા દઉં છું આ તો તમારું આ ઘર જ ભાંગ્યું છે હવે તારા સામે ઘર રમે છો તો તારું માથું ભાંગી નાખી અરે જા છેને તારો ઘેરીલો નાંગ અરે તારા નામ જો તો એના જોઈ મારમ દીવા તો ચોર કરી નાખ ચલ બાપુ પાસે મિત્ર મિત્ર માં ફેર છે તાળી મિત્ર અને જેને દીઠે નેણા ઠરે તમારો વેણ તળખલા ને તોલે નહીં તોલાય પણ સાચા મોતી થી એના મોલ મોઘા થશે તમારા બે ની ભાઈ બંધી ના જવલ માથે સોનલ અને દેવરાજ ના સરપંચ નું શિખર ચડાવું છું વાહ વાહ એનાથી વળી રૂડું છું ભાઈ ગણ તો હતા જ એમાં વેવાઈ નો નાતો વધુ રંગ ચડાવ તો લાવો લાવો બા એ મો મીઠા કરીએ બાદા વધામે ચાઈ વધામે વિગત થી વાત કરો સોનલ બાનું સરપંચ દેવા સાથે કર્યું લ્યો લાવો કંકા હતી દેલે થી મારા બાપુ એ કહેવડાવી છે કંકાવટી સાથે કોળિયામાં કાજલ ઘૂટી ને લઈ જા બાબા સોનલ બાનું સરપંચ થયું લો મોઢું મીઠું કરો આ ગોળ થી ગરી મોઢું ન થાય ડેલી લઈ જા સપન કનરાઓને કહેજે કે જા જા આરખે ગોળ ખાય સપન ભલે દેવરાજ સાથે છે પણ સોનલ ને ચોરી ના ચાર ફેરા તો હું તારી સાથે જ તેવું સોનલ નીમા સોનલ નીમા કેમ તું તણા જ બેસ મારી પૂરી વાત તો સાંભળ વાત વાત માં વેણ જીવી દીધી
તને પૂછવાની વેળા જ ન રહી. હું તો નવી માં ખર ને, સગી માં હું તો મને પૂછ્યા વગર સગપણ થાય ખરું? ઓહો, પણ હું તને ડેલીએ થી ઉઠી નહીં પૂછવા, હું તો મારી આવું છું. હવે તો તમારી આબરૂ રહી ગઈ ને, મોટે ઉપાડે સગપણ કર્યું છે, પણ આ આંગણે ભિખારી જાન લઈને આવશે ત્યારે આબરૂ માટે પાણી ફરી વળશે પાણી. મને તો ઘણા કોડ હતા કે મોટે માનવે મારી સોનલ ને મોભાદાર ઘરના મોરખિયા સાથે ભણાવી, પણ તમે તમે તેને ભૂખના ભડકામાં નાખ્યું છે. અરે દીકરીને કરિયાવરમાં એટલું દઈશ કે કોઈની ઓચાળી નહીં રહે. હા, ભાઈબંધ ના કુંવર ને દીકરી દીધી છે, હવે કરિયાવરમાં ગરબા લૂંટાવો એટલે હાથમાં રામ પાત્ર લઈ ને આપણે ભીખ માંગીએ. અરે પણ સોનલ, બે ત્રણ દિવસ થી તુંદરી ના છેડે આટલી બધી શરમ બાંધીને આવે છે એનું કારણ એ બોલ. હવે કોણ લજામણી ન છો? હું કે તું? હવે તો આપણું સત્સંગ છે, સમજો? બ્રહ્માનું મન હોય તો શરમેન ને છેતા ઉભા રહેવું પડે, પણ કોઈ જોતું હોય તો શરમ આવે. અહીં તો આપણે બે એકલા જ છીએ, ચાલો નદી માં નહીં. તારા બાપુ ભેળા ન જવાય દીકરા, એ કઈ થોડી મહેમાન ગતિ કરવા જાય છે, એ તો રાજની ચાકરી કરવા જાય છે. હું બાપુ ભેળા ચાકરી જાય? બેટા મોટો થાય ને એ દી જજે. હા દીકરા, હું મોટો છું. જવા દે તારા બાપુ નું મોડું થશે. આલે સાચવીને જાજો, અમારી કઈ ઉપાધિ કરતા નહીં. અરે સૌની ઉપાધિ તો ઉપરવાળો કરે છે દેવરાની માં. અને હવે ખર્ચા ઓછા કરજો, પાંચ દેવરાજ નું સગપણ થયું છે, કાલે લગ્ન ઈ કરવા પડશે. અરે તું જોતો ખરી, ધામ ધૂમ થી ઢોલ વગડાવા છે. ચા બેટા દેવા, ત્યારે હું જાઉં. જાઉં નથી બોલું. અરે દીકરા, બાર થી રિસાવાનું હોય, હવે જયારે હું આવીશ ને ત્યારે તારા માટે સુંદર રમકડા અને મજાના કપડા લેતો આવીશ. હા ચાલ જ જો. બાપ દીકરો બેઉ સરખા છે. ચાલ ત્યારે હું જાઉં છું, ઘરનું ધ્યાન રાખજો. તમને રામ રખવાળો હોજો. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ દ્વારિકાધી, 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 જય રણછોડ દ્વારિકાધી. અમારી માનતા અધૂરી રહેશે, ભગવાન ને તો બો રાખો. બાબા જો બોલે છો તો પેટમાં તલવાર ઉતારી જઈશ. છોકરા સામે તો જુઓ. બાપ
બેટા તારો બાપુ ચાલે ગયો ને, હું હજી જીવતો બેઠો છું બેટા. લાલ હા ભાઈ, હવે તો મા દીકરાને તમારો જ આધાર છે. ધીરજ રાખો બેન, વખત તો પળવારમાં વીતી જશે, છોકરા કાલે મોટા થઈ જશે. પરણ્યા પેલા શણગાર સજીને કોને મળવા આલ્યા ગૌરાણી? માં નવા તો એ મારા માં છે, નણન કે ભાભી નથી કે આવા મેણા મારો છે. મેણા તો એને વસમાં લાગે કે જેને બાપ ની આબરુ વાલી હોય. હવે જો આવું વેન બોલે તો શું કરી લે? એને મને ઘર માંથી કઢાવી મૂકીશ. અમ્મા ઓળ ઘર થાય એવો તો એક જ કાનુડો છે દેવરાજ. પણ ઈ કાનુડો તો રતન પર ની સોનલ હારે રાસ રમે છે, એમાં તો આ પાવલ એને પાછળ કા પડી? એની રાસ લીલાના રંગમાં ભંગ ના કરી નાખું તો મારું નામ મેળલ નહીં. બાય ને હું દલડું ભાઈ ચૂક્યો છું એ તું જાણે છે. દેવરાજ અમે માણસ પાછળ મરી જઈએ અને માણસને મનમાં પણ નહીં, એ વેદિક સુકા વાસના કટકા પાછળ શું ગાંડો થયો છે? આલે સોને મઢી તારા સમ મેળલ તાનમાં સમજે એ જ માણસ. તને કેટલી વખત કીધું કે દેવરાજ નોખી માટીનો માનવી છે, એ તારી મૂઠમાં નો સમાય મેળલ. વગર બોલાવી વાહે ફરું છું એટલા માટે તને અભિમાન આવ્યું છે કા? સોનલ અને મને બંનેને તારી નજરોના ત્રાજવામાં તોલી જો, કોણ વધે હું કે ઈ? હું એ મારા બાપની એકની એક લાડકી દીકરી છું, સો સાથીનો ગ્રાસ છે, આંગળે હાથણીઓ જેવી ભેંસું તલ્લા દે છે. દેવરાજ આ મીણલ અને કર્યાવર બે તારે આંગણે. મીણલ પરાણે પ્રીતુ ન થાય, હૈયાને હાટ આવા ધનદૌલતના સાટા કે સોદા ન કરાય, તારા બાપના ગ્રાસના જોરે કોઈના મન ન જીતાય. જા મીણલ જા, તારા ગ્રાસની પાછળ ગાંડો થાય ઈ આ દેવરાજ નહીં. થનગન નાચે મન મારું ઝાલ્યું નરે જોબન, થનગન થનગન નાચે મન મારું ઝાલ્યું નરે જોબન. ખેત તણી વાદળીઓથી વળી ઘેરાયું રે ગગન, હું છું માણી ઘર મોરલો ને તુર ધડકતી ઢે. આ પ્રેમ પંથ છે પાવક જ્વાળા નથી જરાય છે. મારું આ વાદળી દો ભરતી,
દેવરાજ ઘરમાં નથી કે? આજે આવો જોઈએ. રતન પરથી વાસુરભાઈએ કહેવરાવ્યું છે કે સોનલના લગ્ન વધાવવા આવો. 1000 રૂપિયા રોકડા અને સેર નહીં જોડ કહેવાયું છે કે વાયદો ન વીતે. જય ભોળેનાથ. દીકરા, તે વાત વાતમાં હાથો પાડી પણ એટલા આપણા ખોરડા માથે તો નળિયાય નથી. પણ પૂરી વાત તો કર. વાહ મહારાજે, એ લોકોને કીધું કે વાસુરભાઈએ કહેવડાવ્યું છે કે 13ના દિવસે સમૂર્તાનું સવાસેર સોનું અને રૂપિયા રોકડા 1000 લઈને હાજર થજો, અને જો નહીં આવો તો નાતની રીત પ્રમાણે અમારી દીકરીનું સગપણ સોફ્ટ કરીશું. પછી? પછી શું? આટલું સાંભળતા દેવરાજ અને એની માના મોઢા થઈ ગયા દિવેલ પીધેલા જેવા. અરે ભોઈ, ઘરમાં સવાસેર દાણા નથી તો સોનું ક્યાંથી કાઢશે? સોનલ મારી અને દેવરાજ લે સંભાળતા વેતા જ હામો દેખાણો. કહેતી હોય તો કરી નાખું પૂરો. ના ના, દેવરાજે મારા દલડામાં મારો બાંધ્યો છે. એને જોઉં છું ત્યાં એના જાકાર અને છુકારા બધું જ ભૂલી જવાય છે. હું એને મનાવી લઈશ. નાખ માને તો મનાવીજો, હું એ જોઉં છું. Yeah.
ભાઈરી માં વાત બદલાઈ ગયો હશે એ ખર હું તને બોલાવું તું અટાણે કટાણે ક્યાંથી આવ્યો હવે લેમ કરીને લગ્ન તો કીધા હવે મારા પૈસા નું શું અરે ભાઈ તારા પૈસા હું દૂધે ઢોળી ન દઈશ તો તારા પૈસા હતો મૂલ્યમાં જો તારા પૈસા ન દઉં ને ત્યાં સુધી મારી બાઈ ને ઢોલીએ પગ નહીં મૂકું આ મરત નું ઉઠે પણ મને હું ખાતરી અરે ભાઈ ખાતરી કરવા તું એમ કર તું હું આવું અને હું જાઉં નહીં અરે 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 પણ આ બધી શી ધમાલ છે આ મારા મરતા બાપ નો દસ્તાવેજ છે એને મરતા મરતા કહ્યું હતું કે દીકરા પરણાની પહેલી રાતે આ પેટી ખોલજે અને દસ્તાવેજ વાંચજે અને વાંચ્યા પછી એમાં લખ્યા પ્રમાણે કરી તો સુખી થાય લે વાંચ મારી આજ્ઞા છે કે લગ્નની પહેલી રાતે સાંભેલો મૂકું અને તારો ભોય પધાર્યો તું હે આ બધું શું છે બાપની આજ્ઞા તું જે હું મારા બાપની આજ્ઞા માનું છું બાપ મરી ગયો છે તો શું બાપ જીવતો હોય ત્યાં સુધી લાખનો અને મરી ગયા પછી ખાખનો નહીં નહીં સવા લાખનો સાંભેલું સાંભેલું ધમ ધમાધમ સાંભેલું 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 બાપની આજ્ઞા બાપની આજ્ઞા બાપ જાય પણ બાપની આજ્ઞા ન જાય તમે ઢોલીએ અને અમારે માટે ભવ્ય ભોય પથારી જે ભજન મળી ભજન મળી બાપની આજ્ઞા કરી છે ને કાંઈ
વાજવાન રંગશે તારી જુવાનીને ને રંગશે તારી મરદાનગીને તારા હાથને વખાણું કે તારા હથિયારને ક્યાં રહેવું ને આમ ક્યાં જવું છે રહેવું સોરઠમાં ને જાઉં છું બાદશાહની ચાકરીએ તારું નામ દેવરાજ જસમત જે રાજ્યની તું ચાકરીએ જાય છે એ જ રાજ્યને હું રહું છું તારી ચાકરી આજથી શરૂ થાય છે નામવર ક્યાં હતા ત્રાસ સાંભળીને ઘોડો ફડક્યો અને લગામ મારા હાથમાં ડરે એમ કેમ નથી કહેતા કે મોતની બીકે મને મોતના મોમાં ધકેલીને તમે ભાગી ગયા તમને ચાકરીમાંથી ઉતારી મૂકું તો તમારા બીવી બચ્ચાનો રોટલો થઈ પડે આજથી મારા અંગરક્ષક તરીકે હું આ દેવરાજને રાખું છું કે જેણે મારો જાન બચાવ્યો છે બાદશાહ સલામત જિંદગી ને મોત તો કુદરતને આધીન છે પણ અજવાન જો મદદ ના આવ્યો હોત તો ચિત્તોના એક જ પંજાએ મને ખત્મ કરી નાખ્યો હોત આફરીન જવાન તારું નામ દેવરાજ ચશ્મા હું તારી બહાદુરીની કદર કરું છું આજથી તું મારા મહેલનો રક્ષક ચણિયું 40 હાથ તો પાણીમાં પૂગે નહીં જોતા વાલમની વાત દી આથમી ગયો દેવરા કા દેવરાજના વૈરાણી જાજા હરખે દેવરાજના ઘરનું પાણી ભરવા આવ્યા હતા પણ બેડું કેમ ખાલી છે કુવામાં પાણી ખૂટ્યા કે પછી દેવરાજના એક પ્રેમી કરવાનું કોઈ કાળે વસુકાય પ્રીત હોત તો આમ એકલી મેલીને ન જાત એના કરતા તો તું નાગને પડી હોત તો મેળે જરા શર્મા મેળે નાગ તો મારો ભાઈ બા એવું એમ ક્યારેય નહીં બોલતી ખાલી બેડું જ લઈને આવે માં સિંચુની ઉમર પોગ્યો પાણી કેમ કરી લે મારું અરે બેટા આ સિંચડીયાથી તો રોજ પાણી ભરીએ છીએ આજે સિંચડી ન પોગ્યો હશે કુવાના પાણી ઊંડા ઉતરી ગયા હશે માં નારીને લીજો માટે ભાઈને સર્વનું વધુ પ્રત્યે પાણીમાં તમારા દીકરાનું મોડું દીકરા ધરપત રાખો કાલે વયા જશે દુઃખના અને વિજોગના દાદા નૂરની અમ્મા નૂરની અમ્મા જી આપણે ત્યાં મહેમાન આવ્યા છે એમને પડદો ન હોય આ એ જ જુવાન છે કે જેને પ્રતાપે હું શિકારેથી જીવતો પાછો આવ્યો છું મેં તો ચિત્તાએ મારો શિકાર કર્યો હતો જીવતો રહે બેટા અલ્લાહ તને આબાદ રાખે અબ્બાજાન અબ્બાજાન નૂર દેવરાજ તો તારો ભાઈ છે ભાઈ થી પડદો ના હોય મારો ભાઈ ભાભી ક્યાં છે તારી શાદી થશે ને ત્યારે જરૂર આવશે અબ્બાજાન નૂર દેવરાજ ના ઉતારા ની સફળ કરો જી અબ્બાજાન દેવરાજ થોડા સમય બાદ નૂર ની શાદી છે મારા અબ્બાજાન મારી શાદી ની બીજે તૈયારી કરી રહ્યા છે પણ તારા સિવાય હું નહીં જીવી શકું નૂર તું એ ન ભૂલ કે હું એક ગરીબ ઇન્સાન છું અને તું એક ઉમરાવની બે કોઈ ગરીબ નથી કે કોઈ અમીર નથી પ્યાર એટલે પ્યાર અને હું તને પ્યાર કરું છું અરે પણ આ શું આગળ છે મૂકી દે મગદાર મૂકી મગદાર દેવી મારા બાપે લખ્યું છે કે બેટા ભગવા પહેર છે અને ભગવા પહેર્યા પછી માયડી ને આડાય નહીં જો આમ જ કરવું હતું તો મારો અવતાર શું કામ આવ્યો
કેમ તું તારા બાપની આજ્ઞા પાડે છે? મરેલા બાપની આટલી જ આજ્ઞા પાડવી હતી તમારી હારે લગ્ન હું કામ કર્યા? અને જો હવે નહીં માનો ને મારે પિયર ચાલી દીધા. એ બીકોને બતાડો તમ તમારે સુખેથી સીધાવો જવાની આપણી ના નથી. આ હમણાં મેં મગદર લેતા જાઓ. હવે એક જ મગદરથી બજરંગની ભક્તિ કરવી પડશે અને બૈરું અડી ગયું છે બાપા. રુખર, હે રુખર, એટલે આ શું માર્યું છે? ઓલી તો ગઈ, એક તો કર્યાવાળી ન લાવેલું ફરતી હંધોય લઈ ગઈ. કે તું ફિકર કર, હું કઈ તારું દીધા વગર નહીં મારું. અને તને ખાતરી ન થતી હોય તો લે, આ તારા લેણા પેટે આ મગદર તારી પાસે ગીરવી મૂકું છું. એક બાયડી અભડાવી ગઈ, બીજું તું લઈ જા. મારે ફેરવું આમે ક્યાં મગદર? એટલે વેશ તે પહેર્યો ને ભાવો મને બનાવ્યો. એક રાખમાં ભાવો તું નહીં થાય, ભાવો હું નહીં થાવ. ભાવો થાકે એનો બાપ. પંચાણજી, આ બે પાંચ દિવસ થી આવ્યો છે, ઉમરા સુધી બધાને જ રાજ્યમાં રાજી રાજી કરી નાખ્યા છે. કહું છું કે તમારા જીવાના વર્તા પાણી કરી નાખ્યા. ભાઈ, એ શૂરવીરનો દીકરો ભલે રે બે ચાર દી મોજ કરી લે, પણ જે દી મારે ઝપાટે ચડ્યો તે દી એના મૂછનું પાણી ઉતારી નાખીશ. જો શાદીની બધી તૈયારી થઈ ગઈ છે બેટા. સગા ભાઈની જેમ તે નોની શાદીની જહેમત ઉઠાવી છે. આ તો મારી ફરજ છે. મારે મન નૂર સગી બહેન કરતા એ વિશેષ છે. જગત જોશે અને પ્યાર ની રાહ પર ઝૂલતો જશે. એ વખતે છાને ખૂણે છુપાઈને પડતો તારા રબાબ સુર છે. જના જમા સુતી સુતી હું એ સુર સાંભળીને તપી ઉઠીશ. બીજો હાથ તારા હાથમાં સોંપું છું. કા તો મને ઝેરનો આ કટોરો પીવડાવી દે, અને કા તો મારો હાથ જાળીને દુનિયાના ચોકમાં જઈને ડંકો વગાડ કે નૂર મારી છે અને મારી દુલ્હન છે. નૂર બસ ડરી ગયો મહેબૂબ. મોત થી ડરે મહેબૂબ નહીં. તું કહે તો હમણાં જ આ ઝેરનો જામ એકલો પી જાઉં. ના મહેબૂબ. નૂર, મારા જેવા ફનકારના પ્યારમાં પાગલ ન બન. કલાકાર પ્યારના આખરી પગથિયે સણપવા બેઠો એટલા માટે કે તું એક ઉમરાવની બેટી છે, જેને વ્યવહારની રીત રસમ અને પોતાની ઇજ્જત સગી દીકરી કરતા વધારે પ્યારા હોય છે. જગતના વ્યવહારની આધી આપણા પ્યારને ખંડેર કરી નાખશે.
જા નૂર, જેની સાથે તારો બાપ તને પરણાવવા માંગે છે તેની સાથે શાદી કરી સુખી થાવ. શાદી જો કરવી હોત તો ઝેરનો અજામ ગોળી ને તારી વાત ન જોત. પ્રેમની તલવાર ઉપર આપણે એવા કદમ માર્યા છે કે આમ પણ ન જવાય ને આમ પણ ન જવાય. મહેબૂબ, આનું અંજામ તો એક જ છે. ઉઠાવ આ ઝેરનો કટોરો ને પીવડાવી દે મને પ્યારથી, પછી છે રબાબના સુર. મોહબ્બતનો તાર પછી નૂર સાસ બેસુરા જ વાગે. નૂર, કટોરો એક છે, આવ આપણે બંને સાથે અમૃતના ઘૂંટ ભરીએ. ગુનેગાર હું છું. પ્રેમીઓની ગરદન પર તલવાર મારનાર તો ચલ્લાર હોય, ધન્ય છે તમે. આવો, તમારા લગ્ન હું કરાવી આપું. અંબાજાન જાણશે તો પરિણામ જાણો છો? હું પ્રેમને પીછાણું છું, પરિણામને નહીં. બેટા નૂર, નૂર. શું વાત છે? આટલી બધી ગભરાઈ કેમ લાગે છે? બધી જ ગોતીવાળી, પણ નૂરનો ક્યાંય પતો જ નથી. ક્યાં ગઈ હશે? મારી નૂર ક્યાં ગઈ હશે? આમાં દેવરાજ જો કઈ કાવતરું છે. પાંચાણજી, એ બને જ નહીં. દેવરાજ એક ઉમદા દિલનો આદમી છે. મારી સાથે ચાલો એટલે ઉમદા દિલના આદમીની ખાતરી થઈ જાય. ચાલો. સદા પ્યારને વફાદાર રહે. દેવરાજ, તમારે મસ્તક ઉતારવું હોય તો પહેલા મારું મસ્તક ઉતારી લો. તને ગરદન મારું એ પહેલા એક વાત તમને જવાબ આપ. મેં તારો એતબાર કર્યો ને તે મારી ઇજ્જત પર ઘા કર્યો? તમારી ઇજ્જત ને દાગ લાગે એવું કામ દેવરાજ કોઈ દી ન કરે. કરેલી મારી ઇજ્જત ની બરબાદી આ મારી નજર ની સામે જ ઉભી છે. આ ઇજ્જત ની બરબાદી નહીં, પ્રેમ ની આબાદી છે. બે ફૂલ જેવા કોમળ હૈયા રીત રસમ ની કટાર થી બિંધાઈ જાય એનું જ નામ શું ઇજ્જત? દીકરીની મમતા ને ગળે ફાંસી દઈને બાપ શાદી ની શરણાઈ વગડાવે એનું જ નામ શું ઇજ્જત? અરે આ સારસ જોડલી ના જનાજેને શણગારીને તમે આંસુ ભરી આંખે જોઈ રહે એનું જ નામ શું ઇજ્જત? દેવરાજ, આનું નામ જ જો અપરાધ હોય તો ઉઠાવો તલવાર. દેવરાજ, નૂર, મહેબૂબ, અપાજાન ના આશીર્વાદ માં. પરવરદિગાર, પ્યારની જીત થઈ. જપકે
અરે કોઈ વાદળીને કિયો કે વરસથી બંધ થાય, કોઈ મોરલાને મનાવો કે આ એક વર્ષા ઋતુ તો મૂંગો રે, વીજળીને કોઈ વિનંતીયું કરો કે તારા ઝપકારે મારો જીવડો તાજે છે. આલંબના, બીજો આટલો વસમો હશે? પ્યાર જો સાચો હોય તો. પ્યાર એટલે સચ્ચાઈ મારા સરદાર. તકદીર વાળી છે આ જુવાનની પરણેતર કે જેના પ્યારમાં એ તડપી રહ્યો છે. જુવાનના દિલની તડપણ તો જોઈ લીધી બેગમ સાહેબા, પણ આટલો જ પ્યાર એની બીવીના જુવાન પર હશે એની કેમ ખબર પડે? ફરી ફરવે, પ્યારના તીરની તો બેઉ તરફ તેજ ધારધાર હોય છે. તમને હૈયા વિંધાય તો જ એમાંથી તડકતા આ ભરતા યાદના વિજોગી સૂર સંભાય. એથી આગળ વધીને કહું તો આ જુવાન કરતા જાજી આગવાથી હશે ની દુલ્હન ના હૈયે, કારણ કે ઓરે છે મોમની પુત્રની જેમ વિયોગમાં ઓગળતી હશે. બેગમ સાહેબા, ઓરત હંમેશા ઓરતનો જ પક્ષપાત કરે છે. યકીન ન હોય તો ખાતરી કરો. તો કરીએ ઓરતના પ્યારની કસોટી, પણ એમાં જીત મારી હશે. ઓરતના પ્યારની સચ્ચાઈ સામે હારી જઈશ તોય તમારી જીત કરતા મારી હાર મારે મન મોટી હશે. સજણા એથી પ્રીત કર, સોચે પીર ફકીર, ઉસ તન મે કાંટો લગે ઇસ તન મે હો પીર, લંબ વેણી લચ્ચા ગણી પહોંચે પાતળિયા, સર્જન હારે સરજયલ એવી કોકચ કામનિયા. નૈન પદારથ નૈન રસ ને નૈને નૈન મિલન, પહેલી પહેલી પ્રીતડી હે નૈને નૈન કરમ. વાહ. નહીં રાગ નહીં રાગણી, નહીં ગાણું નહીં ગીત, સુર શબ્દ થી પરજે ધન્ય કવિરાજ ધન્ય, તમારી વાણી જ પ્યારને પોરસ ચડાવે છે, વિજોગને વાલ કરતા શીખવે છે. દેવરાજ ગરીબ પરવર, પ્યાર આટલો પાક હોઈ શકે ખરો? પ્યારની તમને પીછાણ છે? આફરીન, કવિએ કાવ્યમાં બિરદાવી એવી કોઈ પ્રિયતમા પવિત્ર હોય ખરી? બાદશાહ સલામત, આ દેશમાં ગંગાના નીરનો પવિત્ર પ્રવાહ વહે છે, આ ધરતીએ સીતા અને સાવિત્રીને જન્મ આપ્યો છે. આલંબના, સ્ત્રીના સતના આધારે તો આ આભ અને ધરતીનો આ માંડવો અચળ ઉભો છે. એવી કોઈ સ્ત્રી ધ્યાનમાં છે? ગરીબના ઝૂંપડાથી માંડી રાજમહેલ સુધી જોઈ વળો, નારીના સતના દીવડા બધે એક સરખા જ ઝળાળે છે. શંખણી તો કરોડોમાં કોક જ હોય. તમારી ઘરવાળીની ગણતરી શેમાં કરો છો દેવરાજ? પંચાણજી. મોડું સંભાળીને બોલો પંચાણજી. અન્ય દાતા, આમાં મેં કોઈનું અપમાન નથી કર્યું. દેવરાજની ઘરવાળી જો સાચે સતી અને પતિવ્રતા હોય તો હા પાડે, નહીં તો અટલ વિશ્વાસ છે મને મારી સ્ત્રી ઉપર. બિલ ગુલાલનો તાસીરો તો કર્યો છે, પણ જેને બતાવવાનું છે એ હમજુના બાપને તો કહી આવ્યો છો ને? બરાબર કહી આવ્યો છું, હજી કાં આવ્યો નહીં. હું એ જ વ્યાધીમાં છું. અરે વખત સર નહીં આવે તો હવે મારે સમાજ લેવાનો વખત આવ્યો. મારો જીવ જશે અને તારું લેવું જશે. હવે તમને મારે આગળ ઢોલ લઈ જાવ. બંધ કરો. અરે જમાઈ જમાઈ તમે આ માંડ્યું છો? હું બોલો આ રૂખડ ભગત નો. બંધ કરો બંધ કરો. તમે આ માંડ્યું છો, હું જમાઈ પણ તમે કહું છું. નાના મારી એક ની એક છોડીને જો આ રીતે દુખી કરવી હતી તો પાણી ને લાવ્યા હું કરવા? જરા શરમાવ શરમાવ. અરે વિચાર તો કરો ભલે મળે. વિચાર તો એને કરવાનો હોય બચ્ચા, કે જેને બાપની આજ્ઞા પ્રત્યે માન ન હોય. જુઓ આ મારા બાપનો દસ્તાવેજ, એમાં ચોખ્ખું લખ્યું છે કે દીકરા લગ્ન પછી છ મહિને જીવતા સમાધિ લેજે, અને છ મહિનાનો આજે છેલ્લો દિવસ છે. જીવતા સમાધિ? હા, આ જુઓ સમાધિ ગણાઈને તૈયાર પણ થઈ ગઈ છે. હવે તો એમાં ઉતરું એટલી જ વાર. જમાઈ જમાઈ જમાઈ, પણ આનો કઈ ઉપાય? તો મારી તને આજ્ઞા છે બચ્ચા, કે પ્રથમ મને પગે લાગ અને પછી સોગંદ ખા, કે જે બોલીશ તે પાડીશ. ભલે ભલે.
હું સોગન ખાઈને કહું છું, પગે લાગીને કહું છું કે મારી છોડી જો સુખી થતી હોય તો હું બોલ્યા પ્રમાણે પાળી જાઉં. તો બોલો રૂખણ ભગત નો, બોલો રૂખણ ભગત નો. હવે પ્રથમ રૂપિયા 1000 ને 1 આ સમાધિ નો ખાડો ગાળનાર ને આપો. 1000 ને 1? અરે એને આ ખાડો ગાળતા ગાળતા 2000 ને 2 જીવડા મારી નાખે છે. અરે પણ બાપા 1000 ને 1? વધુ વિચાર કરશો તો દિવસ આથમી જશે અને હું સમાધિ લઈ લઈશ. બાપુ તમારે પૈસા ને ગળે બાંધીને શું કરવા છે? જટ હા કહી દો ને. ભલે ભાઈ ભલે, લ્યો બાપા લ્યો. આ કહું છું 1000 ને 1 લ્યો. ખરે ભગત તો હવે તમારા ઘરની જેટલી માલ મિલકત છે તે બધી જ તમારી દીકરીના નામે કરી નાખો. પણ શું તમારે બીજા બાલ બચ્ચા છે? નથી. તમે તમારી દીકરીને સૌભાગ્યવંતી જોવા માંગો છો? તો પછી તમારી ના બાપા ના ના. તો મારા બાપના દસ્તાવેજમાં એક વાત એવી લખી છે કે તમે કયા પ્રમાણે કરશો નહીં અને બોલેલું પાડશો નહીં તો મારે બદલે તમને જીવતા સમાધિ લેવડાવવી. બોલો છે કબૂલ? કબૂલ. હા કબૂલ. હા બસ, તો હવે હું સંસાર પ્રવેશ કરીશ. પકડો. બોલો રૂખણ ભગત નો, બોલો રૂખણ ભગત નો, બોલો રૂખણ ભગત નો. મારા દીકરા, મારા દીકરા કરી છે ને પણ મારે માથે કઈ. અરે લૂંટવા ગયો હું એને, અને લૂંટાઈ ગયો હું. અરે બરાબર પરણાની રાતડી પેલી કે આજનો અને ગાંધી એક વાર રાજા ભર્થરીએ આ વેશ પહેરીને પોતાની પત્ની પિંગલાને તજી દીધી હતી અને મેં આ વેશ પહેરીને મારી પત્ની પામી લીધી છે. અને જો ગાંધી એક વાત કહી દઉં, આજથી બાપની આજ્ઞા માનવાનું બંધ કરીને પતિની આજ્ઞા માનતી જા. જે પતિની આજ્ઞા માને છે તે પત્ની હંમેશા સુખી થાય છે. એટલે હવે આવતી રહે અને ગા. પીળું પરણાની રાતડી પેલી કે આજનો કોકને ઉજાગરો. હે જુવાન. હા ભા, આ ગામનું નામ માણેકપર ને? હા હા માણેકપર. કોને ત્યાં જવું છે? જેને ત્યાં જવું છે એ મારા ઘરમાં નથી. અરે પણ ના જસમત રાજવાન, નામ સાંભળતા મોઢું કા બગાડ્યું? દેવરાજ જોડે કોઈ જૂની દુશ્મનાવટ તો નથી ને? હા ભા કઈક એવું જ. તો આપણો મેળ મરી જાય જુવાન. મેળ? અરે પણ કઈક વાત કરો તો મેળ પડે ને. આમ બગડામાં વાત ના થાય, કોઈ ઠેકાણે લઈ આલો. વાત તમારા ને મારા લાભ ની. પણ ભા ક્યાંક દગો તો નહીં રમો ને મારે માથે? હા દગો જ રમવો છે. હે પણ આપણા દુશ્મન દેવરાજ પાસે. તો હાલો મારી ભેળા. હાલો ભા હાલો હાલો. અરે આવ આવ મિનસ, તને સંભળતા જ તું આવી. પૂરા 100 વર્ષ ની આવરદા છે તારી. અરે અભાગ્યા, અહીં તો દીએ માન જાય છે, ત્યાં 100 વર્ષ જીવીને મારે શું કરવું? બોલ શું સંભળતો તો? એક કામ કરવા જેવું છે અને ઈએ તારા મનને ગમતું. પણ કહેતો ખરો. અરે સાંભળતા જ રાજીના રેડ થઈ જાય. શા ઓરિયો કાનમાં કહેવા જેવું છે? બોલ છે ને તારો ને મારો બેડો પાર થઈ જાય એવું કામ? કામ તો મારા ને તારા લાભ નું છે નાગજી, પણ છે લોઢાના ચણા ચાવવા જેવું. માન મોકો આવ્યો છે, મોડું બોલતી નહીં મિનલદે. એક વાર હા પાડ એટલે હિંમત માં આવી જાઉં. હાવ ત્યારે જા હા પાડી. શોભે છે ને કઈ, જાણે ફૂલડા માથે ભમરો બેઠો હોય. સાથો માથે લાખો શોભે છે ને કઈ,
જાણે ફૂલડા માથે ભમરો બેઠો હોય. જમણી સાતળ માથે જેને લાલ લાખું હોય ને, એને છાતી વચાળે છૂનડું ત્રોફાવું જોઈએ એટલે કોઈની નજર એવું ના લાગે. આવી એંધાણી માથે જ દેવરાજનું દલડું લોભાણું ને. નાગજી, હજુ મિનળ ના આવી. જો બાદશાહના દરબારમાં હું ખોટો પડીશ તો દેવરાજના બદલે મારું માથું વધારાઈ જશે. વાહ વાહ, લો આ આવી મિનળ. જાણે દેવરાજ નું માથું હાથમાં હોય એમ હરખાતી આવે છે. આવી ગઈ ઝડપમાં. જેના પગની પરપુરુષ પાણી ના જોઈ શકે એવી સોનલના અંગની એક છુપી એંધાણી લાવી છું. એંધાણી યાદ કરી લો. એંધાણી તો કાર જે લખાઈ જશે. જમણા પગની સાથળ માથે ઘેરા રાતા રંગનું લાખું. જમણા પગની સાથળ માથે ઘેરા રાતા રંગનું લાખું. લાજ નો ઘૂંઘટ તો બહુ લાંબો તાણ્યો છે. આ હાથ તો ઘૂંઘટ ઉગાડવાને એટલા અધીરા છે કે મેં એને માન માન રોકી રાખ્યા છે. આપણે હવે એટલા અજાણ્યા નથી કે આ મલાજો અને લાજ તને મૂંઝવે. અજાણ્યા આપણે નથી, પણ હૈયાના કોર તો હજી કુંવારા છે. એના મિલનનું આજ પ્રથમ જ પગલું છે. વાહ વવરાણી, હૈયાના કોર હજી કુંવારા છે. જોગણી, તને લોહી ચડાવ્યા વગર તો મ્યાન કેમ કરાય? દેવ, મારા દેવ, મારો કોઈ અપરાધ? બસ ડરી ગઈ. હું તો પારખું કરતો હતો કે શુરવીર ની ઘરવાળી તરવારના ઘાથી ડરે છે કે નહીં. આવી મશ્કરી હોય? સાચે જ હું તો ડરી ગઈ. એ આવા આપલકણ કોણે શીખવ્યા? તે સોનલ, તે જા સાવ જૂતા. મારાથી આટલા દી છેતાર્યા એમાં આટલું બધું શીખી ગયા. એ આવું શીખવનારી એવી તે કોણ હતી? હશે કોઈ મારાથી વધુ વાલી, વધુ રૂપાળી. હું તમને નહીં વળ. નામ તો કેમ? જેટલા દી હું છેટો રહ્યો એમાં તું એ કઈ ઓછું નથી શીખી. આજ મેં આ મોંઘી મંગલ ઘડીએ લોહી છાંટી અપશકુન કા કરો? રેવા દે, લોહીના છાંટના કંકુ કરતા એ વધુ રૂપાળા લાગે છે. સાડા કામ ની કરનારી, જીવ વાલો હોય તો સાચું બોલી જાજે. તારા સાથળ પર નું લાલ લાખું જોવાનું કોને નતું આપ્યું તું? કોણ હતો એ તારો મંગળ? દેવ ને તે તારા હાથે જ મારી નાખ્યું છે. જે ઘડીએ તે પરાય પુરુષ સાથે પાપ કર્મ હતો. નથી સંભળાતું, મારો નાશ નથી સંભળાતું. સપના માં મેં પર પુરુષ નો પડછાયો નથી જોયો. મંદિરે દેવ ના દર્શને જાતી મને અભિમાન હતું કે હું મારી પરણેતર ને પૂરેપૂરી પીછાણું છું. મારું એ અભિમાન ઓગળી ગયું. ભર્યા દરબારમાં મૂછે તાવ દઈને મેં કીધું તું કે મારી ઘરવાળી સતી છે, પતિવ્રતા છે. પણ એક 3% માણસે મારું અભિમાન ઉતારી નાખ્યું. કોણ હતો એ જેણે મારા જીવતરમાં આવા જૂઠા આરોપને આપ ચાપી? બસ, એનું નામે તને યાદ નથી રહ્યું? તારી અને એની ઓળખાણને હજુ 8D નથી વિત્યા સોનલ. કાળા નાગના જે કરતા એ વહેમનું વિખ વધુ કાતિલ હોય છે. ને વિખ એક વાર જો પુરુષથી પીવાઈ જાય
તો એના ઉતારનું કોઈ ઓસડ નથી, કોઈ ઉગાડ નથી. એનો ઉપાય તો એક જ છે, ઉઠાવા તલવાર ને ઉતારી નાખો મારું માથું. તને મારું તો સ્ત્રી હત્યાનું પાપ લાગે, એના કરતા તો તારા કરેલા એ કાળા કરતૂત ની આગમાં આખું આખું સળગ્યા કર, એ એની સજા છે. બેટા દેવરાજ, અણધારી રાત્રે ક્યાં હાલ્યો બેટા? રાજનું એક અણધાર્યું કામ આવી પડ્યું છે માં. દેવ ઉગે ત્યારે જાજે, આ અંધારી રાત. હવે તો સો સૂરજ ઉગે, આ અંધારું નહીં ઉલેચાય માં. માં, તમારા દીકરાને જવા દો, આજે અંધારે આવ્યા હતા. ઠીક માં, હવે હું જાઉં છું. કા મિનલ દે, દેવરાજ મળ્યો કે નહીં? દેવરાજ, દેવરાજ આવ્યો તો? અરે આવ્યો તો ને અડધી રાતે પાછો વયો ગયો. અરે પણ મને ખબર તો કરવી હતી, તું એને મળવા જાત. હવે એને મળવાનો આવતા ભાવમાં રાખ મિનલ. આ તું શું બોલું છે? સાચું કહું છું, એનો તો મરવાનો વખત આવ્યો છે. તારા અને મારા વેરની આગ ઉલવાણી. વેરની આગ? પણ ના, મારે તો દેવરાજ સાથે કઈ વેર નહોતું. અરે વાત તો કર, એના માથે એવો તે કયો કાળો ક્યાર કર્યો છે? મિનાલ, દેવરાજના માથે કાળો ક્યાર તો તે વર્તાવ્યો છે. સોનલના અંગ માથે ને અંધાણી તો તે જ આપી હતી, અને ઈ જ અંધાણી આજે એના મોતનું કારણ બની. રાજનો માણસ દેવરાજ સાથે માથાની હોડ બાંધીને આવ્યો હતો. દેવરાજને સોનલના સતીપણાનું ખૂબ અભિમાન હતું, પણ આપણા બંનેના કાવાદ આવે એનું અભિમાન ઉતારી નાખ્યું. દેવરાજ હાર્યો. બસ હવે તો એના મોત ના વાવડ આવે એની જ વાત જોઈ રહ્યો છું. ના, તારું આવું નામ પાડનારી ના નામ માં લાખો ફિટકાર હોજો. અરે અભાગ્યા, મારા હાથે ક્યાં હું કામ કરાવ્યો? દેવરાજ ની પ્રીત ને હું ના પામી એનો મને ડંખ હતો, પણ એ ડંખ હું દેવરાજ ના મોત નું નિમિત્ત ની થવા દઉં. રાજમાં જઈને હું આ કાવતરું ગાળું પાડીશ. મિનાજે, મારા દુશ્મન ના જીવતો રાખવા તને જીવતી નહીં છોડું, સમજી? મહેશ તો મારા પાપ નું પ્રાયશ્ચિત થશે. નાગ, હવે મને કોઈ નહીં રોકી શકે. ભાઈ, આ તો દેવરાજ ભાઈ છે ને, તો રીસાઈ ને ઘર છોડી ને જતા રહ્યા છે, એની વાહે ગયા છે ભેંસ ની ભાભી. અરે રીસાઈ ને તો બાયડી ભાગે રોયા, આ ભાઈડો ભાગે નહીં તો આજ પહેલી વાર સાંભળ્યું. આતે તારા જેવી માથાની મળે ને તો ભલ ભલા ભાઈડા ને ભાગવું પડે, સમજી ને? લે હું ભાગું, મારે હવે મોડું થાય છે, કોઈ ઘોડો લાવો. એ પણ પાછો કે દી આવીશ? એ તારી હુવાવણ ને હવા મહિનો થઈ ગયા પછી. કોઈ ઘોડો લાવો. હું બોલતા શરમાતો નથી, હાવ ગ્યાલા વેલો છે. હા દિયો, અને પાછા ધણી ઉતાર એકલો હાંઠીઓ થાકે. ચડિયલી
અરે હે સલલ ભાભી, અરે રુખર ભાઈ, અરે સોનલ ભાભી, પગ પડા કેદી પોગા છે, આ જુઓ હાંઢીઓ લઈ આવ્યો છું, આવો બે જણીઓ બેહી જાઓ એટલે ઝટ પોગી જાય, એક તો હું ઊઠ ને પાછો હું કઈડે ચડ્યો છું, આવો આવો, અલા ભાઈ બેસ. ઉમરા દિલાવર ખાન, દેવરાજ ને આવવાની મુદત નો આજે છેલ્લો દિવસ છે, હજી સુધી કેમ ના આવ્યો? ખુદાવંદ, જવાન આપીને સુરત ખૂટલ ન થાય એની મને ખાતરી છે, દેવરાજ આવશે જ. હજુર, મને શક છે કે નહીં આવે. પંચાણજી છે ત્યારે ધરતી પર ધર્મ કે ઈમાન નહીં રહે. અમે હરેલા દેવરાજનો જામીન આ દિલાવર ખાન હાજર છે. ખુદાવંદ, દેવરાજના નામ પર જામ કુરબાન કરી દઈશ, અને આવતીકાલનો એતબાર નહીં હોય તો આજે જ ઉતારેલો મારું મત નહીં થાય છે. કોણ છે તું? ન્યાય? આમાં પંચાણજી કોનું નામ છે? પંચાણજી જાપના. એને પૂછો કે આજ સુધીમાં કેટલી સ્ત્રીઓના અંગના છુપા એંધાણે ને જોયા છે. એક દેવરાજની ઘરવાળી સિવાય કોઈ પણ ઓરત આંગની નિશાની મેં જોઈ જ નથી. આ રાજ સિંહાસનના સોગંદ ખાઈને કહો કે આ સાચું છે? શાહી તખ્તના સોગંદ ખાઈને કહું છું કે આ સાચું છે. ઓળખી મને, કોણ છું હું? પાછળથી પસ્તાવ ના પડે. જાપના, હું આજના પદ્મોના સોગંદ ખાઈને કહું છું, હું આ ભાઈને અણસારે ઓળખતો નથી. આ ભર્યા દરબારમાં હું ન્યાય માંગુ છું, જેના ઉજળા શિવ માથે આ નરાધમે કલક બકાળો ડાગ લગાડ્યો. એક આશા ભરીના સોહાગ ચાંદનાને ઘૂસવા કુળ કપાટ કરી હોડમાં જેનું માથું જીતી ગયો છે. એની ભરી સભામાં દ્રૌપદીની લાજ લૂંટાણી હતી, તેની દુશાસન ઉભો દાગ કાઢતો હતો, ને પાંડવો માથું ઝુકાવીને બેઠા. આજે દુશ્શાસન નું માથું હું ઉતારી દઈશ. એ તલવાર સોનલ ને આપો. આજે જીત એક ઓરત ની છે, એવી ઓરત કે જેની આંખોમાં સતીત્વ અને શૌર્ય ની જ્યોત ચલે છે. હા બેટી, એ તલવાર ઉઠાવ. આજ ઓરત ની ઇજ્જત ની સલામતી એક ઓરત ના હાથમાં છે, ઉતારી લેનું મસ્તક. મારું માથું ઉતારી લો, પણ મારા પતિને માફ કરો. નારીનો સુહાગ ચૂડલો નારીના હાથે ના નહીં. પંચાણ, આ ઓરતના કદમોની મિટ્ટી તારા માથે ચડાવ, તારા પાપ ધોવાઈ જશે. મને ચવા કરી દો બે. બેગમ સાહેબા, આ કસોટી પુરુષ ને પડકાર હતો. બેટી સોનલ, તે આજે સાબિત કરી બતાવ્યું કે ઓરત એ મહેફિલ ની સળગતી મીણબત્તી નથી, પણ ધર્મ ને ઈમાન ની સળગતી જ્યોત છે, જેનું અજવાળું ઇન્સાફ ના રાહ ને સદાય અજવાળતું રહેશે. બેટી સોનલ, તારા સુભાગ ની શાન ને શોહરત ખુદા આબાદ રાખે. અત્રીના એખાની મૂડી એટલે લાજને મળાજે, મારી લાજ રાખી એમ સૌની લાજ રાખજે ચોકમાયા. આજ તો ઘૂંઘટને આડઘો કરો, આ મુકરું જોવાના કોડ ને કાળજી સંગ્રહી રાખ્યા હતા, આજ આ મંગલ ઘડી આવી છે. મારા ને મારા પારખા પૂરા થયા. સબસ્ક્રાઇબ કરો અલ્ટ્રા ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન ક્લિક કરો અને અલ્ટ્રા ગુજરાતી તરફથી લેટેસ્ટ માહિતી મેળવો.